नवी संसद भवनना लोकार्पणने लई कोंग्रेस सहितना विरोध पक्षना नेताओ विरोध करी रह्या छे, ત્યારે બીજી તરફ રાજ્યના પૂર્વ મંત્રી અને ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીનું નિવેદન સામે આવ્યું છે. દિલીપ સંઘાણીએ કહ્યું છે, જો પ્રધાનમંત્રી એક વત્તા એક એમ બે કહે છે તો પણ વિરોધ પક્ષ બે ન થાય તેમ કહી વિવાદ કરે છે. કોંગ્રેસ દ્વારા કહેવામાં આવી રહ્યું છે નવા સંસદ ભવનનું લોકાર્પણ રાષ્ટ્રપતિના હસ્તે કરવામાં આવે, ત્યારે કોંગ્રેસના શાસનકાળ દરમિયાન 50 વર્ષના કેમ કોઈ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા. કોંગ્રેસને ખરા અર્થમાં કોઈ વાંધો હોય તો તે જાહેર કરે. કોંગ્રેસ જાહેર કરે કે મારા ચૂંટાયેલા એક પણ સભ્યો નવી સંસદમાં પગ નહીં મૂકે. રાષ્ટ્રપતિ આદિવાસી મહિલાને કોંગ્રેસ 50 વર્ષ કરતાં જાજો સમય સુધી રહ્યા, કોઈ આદિવાસી બેન મહિલાને કોંગ્રેસે રાષ્ટ્રપતિ નથી બનાવ્યો, એ પણ નરેન્દ્રભાઈ મોદી અને ભારતીય જનતા પાર્ટીની સરકારે બનાવ્યો. ત્યારે આને પણ વિવાદમાં ઢસવે એને એ પહેલાં જવાબ દે કે ના, વડવાઓએ કોંગ્રેસે 50 વર્ષમાં કોઈ આદિવાસી બેનને રાષ્ટ્રપતિ બનાવવાનું કેમ ન